નમસ્તે બાળકો, આવી ગયા બરાબર ને? હા, ચાલો આજે પણ આપણે, તમે ગણિત, ગુજરાતી, અંગ્રેજી બધા વિષય ભણો છો ને, તેવી રીતે આપણે આજે ચિત્રકામનો વિષય ભણવાના છે. હવે ચિત્રકામના વિષયમાં આજે આપણે કયું ચિત્ર શીખવાના છે તે હું તમને શીખવાડીશ. જુઓ, કેટન ચિત્રકલા બુકની અંદર આ રીતે બલૂનનું ચિત્ર આપેલું છે. હવે અહીં જે બલૂનની અંદર રંગપૂર્ણી કરેલી છે એવી જ રીતે આપણે આ તરફના જે બલૂન છે એની અંદર આપણે રંગપૂર્ણી કરવાની છે. પણ તે પહેલા આપણે અહીં જે તૂટક લાઈન છે એ તૂટક લાઈનને આપણે કાળા રંગના કલરથી એ લાઈન આપણે જોડવાની છે. ત્યારબાદ તૂટક લાઈન જોડાઈ જાય પછી આપણે આ બલૂનની અંદર જે રંગ પૂરેલો છે એ જોઈને આપણે આ બલૂનની અંદર રંગપૂર્ણી કરવાની છે. ત્યાર પછી આ બલૂન અને આ બલૂન, આ બંને બલૂનમાંથી જોઈને આપણે તે મુજબના રંગ આપણે અહીં પૂરવાના છે. તો આ રીતે આપણે કેટન ચિત્રકલા બુકની અંદર અહીં જે ત્રણ બલૂન છે એ જોઈને આપણે આ ત્રણ બલૂનની અંદર રંગ પૂરીશું. જુઓ, હવે આપણે કેતન ચિત્રકલા બુકની અંદર ફુગ્ગામાં રંગ પૂરી શીખ્યા ને, એવી જ રીતે આપણે ચિત્રકામનો કોળો ચોપડો છે એની અંદર આપણે એક ફુગ્ગો દોરવાનો છે. હવે ફુગ્ગો કેવી રીતે દોરવાનો છે તે હું તમને શીખવાડીશ. તો આપણે સ્ટીલની નાની ડીશ લઈશું અને એને આપણે આમ થોડી ઉપર રાખીને ડીશ મૂકીને આપણે અડધું ગોળ દોરીશું. આપણે આખું ગોળ દોરવાનું નથી. જો આપણે છે ને સૌથી પહેલા બંને ભાગ આપણે સરખા જોઈ લેવાના છે ત્યાં સુધી જ આપણે અડધો ગોળ દોરીશું. તો જુઓ, આ રીતે બે નાના ટપકા મૂકી દઈશું બરાબર, પછી આપણે અડધો ગોળ દોરી દઈશું. તો જુઓ, આ રીતે આપણે અડધો ગોળ દોરાઈ જાય પછી ડીશ આપણે ઉઠાવી લઈશું. તો જુઓ, અડધો ગોળ આકાર થઈ ગયો ને. હવે શું કરીશું? હવે આપણે એને ફરી પાછું આ રીતે થોડી ત્રાસી લીટી કરીને અહીં નીચે સુધી લાવીશું. એવી જ રીતે આપણે બીજી તરફ પણ અડધો ગોળ એ ત્રાસી લીટી કરીને બંને લીટી આપણે જોડી દીધી છે. થઈ ગયું ને? હવે આપણે નીચે શું કરીશું ખબર? નાનું આપણે આ રીતે ત્રિકોણ બનાવીશું. હવે આપણે આ ત્રિકોણ બનાવી દીધું પછી આપણે અહીં જે ખૂણો પડે છે એ બંને ખૂણામાં નાના નાના અડધો ગોળ કરીશું. આપણે ફુગ્ગો જ્યારે દોરી બાંધીએ છીએ ત્યારે આ રીતે આપણે ગાંઠ મારીએ છીએ ને, એ આ શું છે? ગાંઠ છે. હવે આપણે બીજું શું કરીશું ખબર? નાની આપણે દોરી કરીશું. થઈ ગયું? હવે શું કરીશું? આ બલૂન તો એકદમ સાદો સાદો લાગે છે ખરું ને? હવે આપણે એક કામ કરીએ, આની અંદર નાના મોટા ગોળ દોરીશું પણ એ ગોળ આપણે છૂટા છૂટા દોરીશું બરાબર ને? જુઓ, આ રીતે નાનું ગોળ પછી મોટું ગોળ ફરી પાછું નાનું ગોળ. તો જુઓ, આ રીતે આપણે નાના મોટા આપણે ગોળ દોરી દીધા છે. હવે આપણે શું કરીશું કે કાળા રંગથી આપણે બોર્ડર કરી દઈશું. હવે સૌથી પહેલા આપણે જે આ અડધો ગોળ દોર્યું ને આપણે, એ અડધો ગોળની ઉપર નીચે સુધી આપણે કાળા રંગની બોર્ડર કરીશું. એટલે આપણે સૌથી પહેલા બહારના ભાગની બોર્ડર કરીશું અને પછી આપણે ધીમે ધીમે અંદર ગોળ જે કર્યા છે તેની બોર્ડર કરીશું. જુઓ, તો હવે આપણે આ રીતે બોર્ડર બહારની સાઈડ કરી દીધી છે. હવે આપણે અંદર જે આપણે નાના મોટા ગોળ કર્યા છે ને એની બોર્ડર આપણે કરીશું. જુઓ, હવે આપણે અહીં અંદર જે નાના મોટા ગોળ કર્યા એની બોર્ડર પણ આપણે કરી દીધી છે. હવે આપણે આ બલૂનની અંદર સરસ મજાના રંગો પૂરીશું. તો સૌથી પહેલા અહીં જે અંદર મોટા ગોળ છે એની અંદર આપણે કયો રંગ પૂરીશું? તો એની અંદર આપણે લાલ રંગ પૂરીશું. લાલ રંગ આપણે અંદર પૂરવાની શરૂઆત કરીએ એટલે
સૌથી પહેલા કાળા રંગની જે બોર્ડર કરી છે એ બોર્ડરની આજુબાજુ પહેલા રંગ પૂરીશું અને ત્યાર પછી આપણે વચ્ચે રંગ પૂરીશું તો જુઓ આ મોટા ગોળની અંદર આપણે લાલ રંગ કર્યો ને એવી જ રીતે અહીં પણ એક મોટું ગોળ છે એની અંદર પણ આપણે લાલ રંગ કરીશું જુઓ હવે આપણે અહીં જેટલા મોટા ગોળ કરેલા હતા એની અંદર આપણે લાલ રંગ પૂરી લીધો છે બરાબર ને જુઓ હવે આપણે અહીં જે નાના ગોળ કરેલા છે એની અંદર આવો વાદળી રંગ કરીશું તો જુઓ નાના ગોળની અંદર પણ આપણે આ રીતે વાદળી રંગ કરીશું અને રંગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે રંગ કેવી રીતે પકડવાનો છે થોડો નીચેથી પકડવાનો છે તો જુઓ આપણે અહીં જેટલા પણ નાના ગોળ હતા એની અંદર કયો રંગ પૂર્યો વાદળી રંગ પૂર્યો તો જુઓ હવે દરેક નાના ગોળની અંદર આપણે વાદળી રંગ પૂરી લીધો હવે આપણે જે ગોળની બહારનો જે ભાગ છે તેની અંદર આપણે પીળો રંગ પૂરીશું પીળો રંગ તો બધાને ખૂબ જ ગમે ખરું ને તો ચાલો હવે આપણે આખા બલૂનની અંદર કયો રંગ પૂરવાના છે પીળો રંગ પૂરવાના છે હવે પીળો રંગ સૌથી પહેલા આપણે કાળી બોર્ડર જે કરી છે બરાબર ને તે બોર્ડરની પાસે આપણે પીળા રંગથી બોર્ડર કરીશું હવે આખા બલૂનની અંદર આ રીતે પીળા રંગની બોર્ડર કરીશું ત્યારબાદ આપણે વચ્ચેના ભાગમાં પીળો રંગ પૂરીશું જુઓ હવે આ રીતે આપણે પીળા રંગથી બોર્ડર કરી દીધી છે હવે બોર્ડર કરી દઈએ ને તો આપણો રંગ જે આ પીળો રંગ છે એ કાળી બોર્ડરની બહાર જાય નહીં હવે આપણે વચ્ચેના ભાગમાં પીળો રંગ કરીશું જુઓ હવે આ રીતે આપણે પીળો રંગ બહારથી પૂરતા પૂરતા આપણે અંડરના ભાગમાં આવવાનું છે તો જુઓ પીળો રંગ કેવો લાગે છે બલૂનમાં સરસ લાગે છે ને હા જુઓ તો આપણે પીળો રંગ બલૂનની અંદર પૂરી દીધો છે હવે આપણે નીચે જે અહીં આપણે ત્રિકોણ છે એની અંદર પણ પીળો રંગ કરી દઈશું તો જુઓ હવે આપણા આખા બલૂનની અંદર પીળો રંગ થઈ ગયો છે તો બાર મિત્રો તમારે પણ તમારી પાસે ચિત્રકામનો કોળો ચોપડો છે ને એની અંદર આ રીતે તમારે બલૂન દોરવાનો છે અને કાળા રંગથી બોર્ડર કરીને આવા નાના મોટા ગોળ પણ કરીને અંદર રંગ પૂરવાનો છે ખરું ને પૂછો ને બધા તો બાર મિત્રો આજે આપણે ફુગ્ગો દોરતા શીખી ગયા ને તો આવી જ રીતે તમારે તમારી ચિત્રકામનો કોળો ચોપડો છે ને એની અંદર તમારે ફુગ્ગો દોરવાનો છે અને પછી સરસ મજાના રંગો પણ પૂરવાના છે એવી જ રીતે આપણે ચોપડીની અંદર પણ ચિત્ર જોયું ને અલગ અલગ ફુગ્ગાઓ હતા ને એની અંદર પણ તમારે રંગ પૂરી કરવાની છે તો તમે બધા કરશો ને હા ચાલો તો હવે આપણે ફરી પાછા મળીશું.